સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ગ્રંથ વતે જ થાય. પચનાવતના મહારાજ કે રામ ભગવાનની ઉપાસના એનું વધારવું હોય તો એ રામાયણ કરીને થાય, એમના સંપ્રદાયની પુષ્ટિ. વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિ કરવી હોય તો ભાગવતે કરીને થાય. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી વચનામૃતમાં કે સ્વામી તમે તમારા જીવન પર્યંત જ્યાં સુધી આત્મા કલમ પકડાય ત્યાં સુધી તમારે ગ્રંથોની રચના કરવી. અને છેલ્લે હુધી લખતારિયા સ્વામી હાથમાંથી કલમ પડી ગઈ, ધર્માખ્યાન ગ્રંથ લખતા હતા સ્વામી અને હાથમાંથી કલમ પડી ગઈ ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું કે ગુરુ મહારાજ હવે કલમ મૂકો, તમારો ગ્રંથ હું પૂરો કરીશ. હવે તમે મહારાજની બધી આજ્ઞા પાડી લીધી છે ખુદી તમે વિચારો. કારણ કે ધર્મગ્રંથોથી જ સંપ્રદાયની પુષ્ટિ વિશેષ થાય છે. સત્સંગીઓએ પણ ખાસ ગ્રંથો વાંચવાનો અભ્યાસ, હવે આ તો આ કથા આવી ગઈ ને એટલે તો બહુ હવે વાંચવાની ટેવ બધી નીકળી ગઈ. પણ હા, મેં ટેકનોલોજી એવી આવી છે કે તમારા પેડમાં, ફોનમાં, કોમ્પ્યુટરમાં પીડીએફ ફાઇલો પણ વાંચી શકાય તો સારું છે. ઇંગ્લિશમાં જો વચનામૃત થઈ ગયા, ઇંગ્લિશમાં સ્વામીની વાતો થઈ ગઈ, ઇંગ્લિશમાં કીર્તનો થઈ ગયા, ઇઝી થઈ ગયું ને. પહેલામાં અઘરું હતું, પહેલા બુકોનો પ્રોબ્લેમ હતો તો બુકો આવી ગઈ ખિસ્સામાં બધી, 150-200 બુકો કે ખિસ્સામાં સમાઈ જાય. બોલો તો કહેવાનો અર્થ, સદગ્રંથો છે એ આંખ છે. શું છે? એ આંખ છે. શાસ્ત્ર છે એ આંખ છે. એ આપણને સાચી દ્રષ્ટિ, સાચો વિવેક, સાચો સિદ્ધાંત, સાચી રીતિ, સાચું જ્ઞાન અર્પણ કરે. માટે એવા ગ્રંથોને અવશ્ય વાંચવા જોઈએ.